પાંડેસરામાં 26મી ફેબ્રુઆરી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે પોલીસ કાર્યવાહી શંકાના વર્તુળમાં છે. પોલીસે પીડિત બાળકીનું મેડિકલ ટેસ્ટ પણ ન કરાવ્યું અને નોતો રેપની ફરિયાદ દાખલ કરી છે. બાળકીની માતાનો આરોપ છે કે પોલીસે જે એફઆઈઆર લખી છે તેના પર માત્ર તેની સહી કરાવાઈ છે. પોલીસે એ પણ ન જણાવ્યું કે ફરિયાદ બળાત્કારની નોંધી છે કે છેડતીની. પોલીસનું કહેવું છે કે અમે કોઈ બેદરકારી દાખવી નથી, જે કાર્યવાહી કરવાની હતી તે જ કરી છે. પાંડેસરામાં 26મી ફેબ્રુઆરી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે પોલીસ કાર્યવાહી શંકાના વર્તુળમાં છે. પોલીસે પીડિતા બાળકીનું મેડિકલ ટેસ્ટ પણ ન કરાવ્યું અને નોતો રેપની ફરિયાદ દાખલ કરી છે. બાળકીની માતાનો આરોપ છે કે પોલીસે જે એફઆઈઆર લખી છે તેના પર માત્ર તેની સહી કરાવાઈ. પોલીસે એ પણ ન જણાવ્યું કે ફરિયાદ બળાત્કારની નોંધી છે કે છેતરપિંડીની. પોલીસનું કહેવું છે કે અમે કોઈ બેદરકારી દાખવી નથી, જે કાર્યવાહી કરવાની હતી તે જ કરી છે. બાળકી અત્યારે પણ પીડાથી પીડાઈ રહી છે. બાળકી અત્યારે પણ ભયભીત છે. તેણે જમવાનું પણ છોડી દીધું છે. તેને એવું લાગે છે કે હેવાન હમણાં જ આવીને મારું મોઢું દબાવી દેશે. બીજી તરફ માતાનો ડર છે કે આરોપીના સગા તેના બે દીકરાનું અપહરણ કરી ન લઈ જાય તે માટે તેને ઘરની બહાર રમવા માટે પણ નીકળવા નથી દેતી. આરોપીની માતાએ ઘરે આવી કહ્યું કે મારા દીકરાથી ભૂલ થઈ છે, કંઈ પણ કરી લો, તેનું કંઈ નહીં થાય, 25,000 આપું છું, સમાધાન કરી લો. બાળકીની માતાએ પોલીસને જણાવ્યું છે કે બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ કર્યું છે, પરંતુ પોલીસનું કહેવું હતું કે બાળકીને કશું થયું નથી, તેનું મેડિકલ પણ કરાવવામાં ન આવ્યું. 26 ફેબ્રુઆરીએ બપોરે પડોશીનો ફોન આવ્યો. તેણે કહ્યું હતું કે બાળકીની તબિયત ખરાબ છે. ઘરે પહોંચી તો પોલીસે બાળકી સાથે મળવા ન દીધી. તેઓ સીધા પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસે એક કાગળ પર રિપોર્ટ લખીને તેની સહી લઈ લીધી. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.